નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી લેમ્પ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આજ રોજ સવારના પોરમાં 11 થી 12 સમયમાં લેવાઈ ચૂકી છે અને આપની સમક્ષ એકદમ સચોટ અને યોગ્ય જવાબ બોલો આન્સર કી પેપર સોલ્યુશન લઈને આપની સમક્ષ હાજર થયો છું. સૌથી પહેલાં જોઈએ તો કેદારનાથ ક્યાં આવેલું છે મિત્રો? કેદારનાથ ઉત્તરાખંડની અંદર આવેલું છે. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપે મળે છે. ડાયાબિટીસ માટે નીચેનું કયું કારણ યોગ્ય મનાય છે? તો કે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું હોય તો પણ અને વધુ હોય તો પણ, એટલે કે ઉપરના બંને. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 182 મીટરની મિત્રો ઊંચાઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તાજેતરમાં યોજાયેલ ઇન્ડિયન એશિયન્સ ગેમ્સમાં સરિતા ગાયકવાડ જે ગુજરાતી હતી, તેઓએ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એ દોડનું નામ શું હતું? તો કે 4x400 મીટર રિલે દોડ. એ સિવાય વાત કરી રાત્રે આકાશમાં અંધારો થવાનું કારણ, તો કે પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરી રહી છે મિત્રો, એમના કારણે રાત્રે આકાશની અંદર અંધારો જોવા મળે છે. એ સિવાય વાત કરીએ સૂર્યની નજીકથી લઈને દૂર સુધીના ક્રમમાં નીચેના ગ્રહોને કયો ક્રમ સાચો માનવામાં આવે છે? તો મિત્રો, જો આપણે વાત કરવામાં આવે બુધથી શરૂઆત કરીએ, આપ સૌ જાણો છો સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કોઈ હોય તો એ બુધ છે. બુધ પછી શુક્ર, શુક્ર પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો, જે આપ સૌ બોલીએ છીએ, પરંતુ પ્લુટોની માન્યતા રદ કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ જીસોના અભયારણ્ય. જીસોનું અભયારણ્ય આવેલું છે મિત્રો બનાસકાંઠાની અંદર, એ પણ આપ સૌ જાણો છો. નીચેનામાંથી કઈ છોડ સાચી છે? ડાંગ પૂર્ણ અભયારણ્ય સાચું છે, પંચમહાલ જાંબુઘોડા અભયારણ્ય સાચું છે, મહેસાણા થોડ અભયારણ્ય સાચું છે, મહીસાગર રતનમાલ અભયારણ્ય ખોટું છે. રતનમાલ અભયારણ્ય દાહોદની અંદર આવેલું છે. સિક સેલ એનિમિયા રોગનું મુખ્ય કારણ આનુવંશિકતા જવાબદાર છે, એટલે કે જનરેશન વંશ પરંપરાગત અનુસાર એક રોગ લાગુ પડે છે. આવડવા મહી નદી ઉપર કે બંધ માનવામાં આવેલા છે? મહી નદી ઉપર વણાક બોરીના કલ્યાણા બંને બંધ મહી નદી ઉપર છે. ગુજરાતના ઘણા શહેરો નદીના કિનારે વસેલા છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો પૂર્ણ નવસારીના કિનારે જ છે, મચ્છુ મોરબીના કિનારે છે, હાથમતી છે એમના કિનારે હિંમતનગર છે, પરંતુ ઔરંગાબાદ ના કિનારે મહેદાબાદ નથી આવેલું. વાત કરીએ આગળ રાજ્યો અને રાજધાની પૈકીની, તો એમાં ખોટું જોડકું છે અરુણાચલ પ્રદેશ દિસપુર, કારણ કે દિસપુર અસમની રાજધાની છે. ખૂર્તી સંખ્યાની વાત કરવામાં આવે તો 23, 25, 27 મૂકવામાં આવશે તો દરેક લાઈનનો આડો ઉભો સરવાળો 75 થઈ જશે. એ સિવાય વાત કરીએ ઉપરની આકૃતિમાં એક ખોલેલા પાસાની ડિઝાઇન છે. જો ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ છે મિત્રો સાચો નથી? તો મિત્રો વિકલ્પ એ સાચો ન હોઈ શકે. જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. બીસીસીઆઈનું પૂરું નામ મિત્રો શું છે? તો કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. આંતરરાષ્ટ્રીય પીચની લંબાઈ કેટલી હોય છે? તો કે 22 યાર્ડ હોય છે. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? વેસ્ટ ઇન્ડિઝને હરાવી હતી, જે ત્રીજી વખત ચેમ્પિયન બનવા જઈ રહ્યું હતું, પરંતુ એના વર્લ્ડ કપની આ વિજય ગાથાને ભારતે અટકાવી 1983ની અંદર અને ત્રીજો વર્લ્ડ કપ ભારતે જીતી ચૂક્યો. વાત કરી ત્યારબાદ 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપે જવેરાત લઈ જાય છે, તો તે આઈપીસીની કઈ ધારા મુજબ ગુનો કહેવાય છે? એક લૂંટની હત્યા કે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવે છે. મોને બેદરકારીથી વાહન ચલાવી રોડ અકસ્માત કર્યો છે, આઈપીસીની કઈ કલમ મુજબ એ ગુનો કહેવાશે? આઈપીસીની 279ની કલમ મુજબ. ભારતીય રાષ્ટ્રીય ધોરની લંબાઈ અને પહોળાઈનું માપ જો માપવામાં આવે તો 2:3 ભારતના રાષ્ટ્રધોરની લંબાઈ અને પહોળાઈનું આદર્શ માપ છે. ભારતના ઉપરાષ્ટ્ર પતિ કોની સમક્ષ શપથ લે છે? તો ભારતના ઉપરાષ્ટ્રીય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ શપથ લે છે. કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો હતો? કટોકટી દરમિયાન મિત્રો 42મો બંધારણીય સુધારો થયો હતો. ક્યા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 વર્ષ થઈ હતી? તો કે 61મો બંધારણીય સુધારો જે કરવામાં આવ્યો, જેમના અંતર્ગત મતદાતની ઉંમર છે 21થી ઘટાડીને 18 કરવામાં આવી. HTMLનું પૂરું નામ શું? હાઇપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજ એની પૂરું નામ છે. અહીં શ્રેણી પૂરોકરણના પ્રશ્નો મિત્રો પુષ્કળ પૂછવામાં આવ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા આ કાયદાના પ્રશ્નોનું પ્રમાણ ઓછું રાખીને તાર્કિક પ્રશ્નો ઉપર સરકારે વધુ ભાર મૂક્યો છે. 11, 16, 23, 32, 43 મિત્રો અહીંયા આગળ આન્સર આવશે 56. કેવી રીતે આન્સર 56 આવે છે એ પણ આપની સમક્ષ સૂક્ષ્મ વિડીયો આ જ દિવસે હું છે એ સાંજ સુધીમાં મૂકવા જઈ રહ્યો છું, જેમની અંદર તમામ રિઝનિંગના પ્રશ્નોને એક વ્યવસ્થિત પદ્ધતિસર અને મેથડથી આપને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. અત્યારે માત્ર હાલ આપ જવાબ જોઈ રહ્યો. ત્યારબાદ શ્રેણી છે 1, 6, 15, 28, 45, તો હવે પછી કેવો આંકડો આવશે? 66. ત્યારબાદ શ્રેણી છે 2, 10, 30, 68, હવે આવશે 130. મિત્રો એકદમ સાચા જવાબ છે, એકદમ સચોટ જવાબ છે, આમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. 34, 18, 10, 6, 4 ત્યારબાદ જવાબ આવશે 3. શ્રેણી પૂરી કરો 2, 5, 11, 23, 67 રાઈટ, તો એમની અંદર મિત્રો જવાબ આવશે 120.
ત્યારબાદ આગળ જો વાત કરવામાં આવે શ્રેણી પૂરી કરો 3, 8, 18, 38, 78 તો મિત્રો જવાબ આવશે 150 ત્યારબાદ વાત કરવામાં આવે 5, 6, 10, 19, 35 તો જવાબ આવશે 60 90, 70, 50, 30, 10 જવાબ આવશે -10 મૌન એક લાઇનમાં બંને બાજુથી 18મા ક્રમે આવેલો છે તો તે લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે વ્યક્તિઓ બેઠેલા હશે તો કે 18 × 36 36 વત્તા 18મા ક્રમે બંને નંબરથી છે એટલે કે બંને બાજુ 17 17 વિદ્યાર્થી હશે 17 × 34 વત્તા મોહન પોતે એટલે કે 35 કેટને કેવી રીતે લખાય છે તો બોટને આવી રીતે લખાય છે તો ઈ ડબલ જીને કેવી રીતે લખાશે વી ડબલ ટી સ્વરૂપે લખાશે એબીસીડીથી આપને હું આખું દરેક પ્રશ્નને સોલ્યુશન છે કોડિંગ ડીકોડિંગથી લઈને શ્રેણી સુધીના દરેક પ્રશ્નો આપની સમક્ષ ટૂંક સમયમાં લઈને હું આવી રહ્યો છું એ સિવાય વાત કરીએ આગળ તો બીઈડી ને ડી જી એફ તરીકે લખાય છે ચેરને આવી રીતે લખાય છે તો વિન્ડોઝને કેવી રીતે લખાય છે એમનો જવાબ આવશે એ એક્ઝામને જો ડી ડબલ્યુ ઝેડ એલ ને અને કોપીને બી એન ઓ એક્સ લખાય છે તો પેજને કેવી રીતે લખાશે ઓ ઝેડ એફ ડી સનને ક્યુ એસ એલ અને મૂનને કે એમ એમ એલ લખાય તો અર્થને કેવી રીતે લખાશે જવાબ આવશે એ એટલે કે સી વાય પી આર એફ લિમ્કાને એ સી એમ આઈ એલ તો ફેન્ટાને મિત્રો લખાશે એ ટી એન એ એફ રાઈટ મિત્રો આમની અંદર કેવી રીતે શું લોજિક દોડવામાં આવેલું છે એ પણ આપણે સમજાવવામાં આવશે ત્યારબાદ અર્થ ક્વિકને આવી રીતે લખાય છે તો ક્વિકને કેવી રીતે લખાશે એમનો આન્સર આવશે એ એટલે કે એમ એન જે ઓ પી એમ કન્ટ્રીને આવી રીતે લખાશે તો ટર્નને કેવી રીતે લખાશે વી ડબલ્યુ પી એલ તરીકે લખાશે એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે ત્યારબાદ ડાબી બાજુ વળે છે 2 કિલોમીટર ચાલે છે ફરીથી ડાબી બાજુ વળે છે 3 કિલોમીટર ચાલે છે તો પછી તે જમણી બાજુ વળીને સીધો ચાલે તો મિત્રો હવે કઈ દિશામાં જઈ રહ્યો હશે તો કે ચોક્કસથી મિત્રો દક્ષિણ દિશામાં જઈ રહ્યો હશે એક ગુપ્ત ભાષામાં એ ને જે લખાય છે બી ને વાય લખાય છે તો ડી ને કેવી રીતે લખાશે ડબલ્યુ લખાશે પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન સાથે સંકળાયેલા ખેલાડી છે આપ સૌ જાણો છો કે ભારતની સ્ટાર અને ખૂબ મોટી અભિનેત્રી દીપિકા પાદુકોણના ફાધર છે પપ્પા છે પ્રકાશ પાદુકોણ છે કે ભારતના બેડમિન્ટનના સ્ટાર ખેલાડી ચૂક્યા છે અમદાવાદ દિલ્હી વચ્ચેનો આંતરરાષ્ટ્રીય મિત્રો જે રેલ માર્ગ છે એમનું અંદાજિત અંતર 1000 કિલોમીટર છે માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક વોશિંગ્ટન ખાતે આવેલું છે જ્યારે ભારતને 1947માં આઝાદી મળી ત્યારે ભારતના સોરી ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી જે કોઈ હોય તો એ હતા ક્લાઇમેન્ટ એટલી એની એ બીની બહેન છે સી બીની પત્ની છે ડી એ સીની સાસુ છે તો એના દીકરા અને ડીની પત્ની વચ્ચેનો સંબંધ દાદા અને પુત્રનો રહેશે કેવી રીતે આવ્યો સંબંધ એ પણ સમજાવું છું તમને હું એ અને બી ભાઈઓ છે સી એ એનો દીકરો છે ડી એ બીના પિતા છે તો ડીના પત્ની સાથે સીનો શું સંબંધ હશે પુત્ર વાત કરવામાં આવે એ બીની પત્ની છે સી એ એનો ભાઈ છે ડી એ સીની સાસુ છે ડીની પુત્રી સાથે એનો સંબંધ નળનો થશે એકદમ સચોટ અને ગણતરી કર્યા પછીના આપની સમક્ષના જવાબો છે 7 વૈયક્તિક લાઇનમાં ઊભા છે ડી એ ઈ અને સીની વચ્ચે છે એ અને જી લાઇનના બંને છેડા ઉપર છે ડી એ લાઇનની વચ્ચે ઊભા છે તો બી એ એ અને સીની વચ્ચે છે તો બી અને ડીની વચ્ચે કોણ હશે સી હશે 7 વ્યક્તિઓને એક સીધી લાઇનમાં ઊભા છે મિત્રો આર એ પી અને વીની વચ્ચે છે ટી એ વી અને યુની વચ્ચે છે એસ અને ક્યુ બાજુ બાજુમાં છે અને ટી લાઇનની વચ્ચે છે તો પી અને યુની વચ્ચે કોણ બેઠું હશે ટી બેઠો હશે 6 વ્યક્તિઓ ગો ટેબલની ફરતે બેઠા છે એ અને ઝેડ સામસામા છે વાય એ સી અને ઝેડની વચ્ચે છે બી એ એ અને એક્સની વચ્ચે બેઠા છે તો બી એ એની ડાબી બાજુ બેઠા છે તો સીની જમણી બાજુ કોણ હશે વાય હશે 6 વ્યક્તિના ગો ટેબલમાં બેઠા છે વી એ એમ અને ડબલ્યુની વચ્ચે બેઠા છે ટી અને વી સામસામે બેઠા છે આર એ ટીની જમણી બાજુ બેઠા છે તો વીની સામે કોણ બેઠું હશે ટી બેઠું છે રાઈટ ત્યારબાદ વાત કરીએ સીઆરપીસીની કઈ કલમ મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવે સીઆરપીસીની એક કલમ 154 મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવે છે સીઆરપીસીની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા રહેલી છે કલમ 41 મુજબ સીઆરપીસીની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા રહેલી છે કલમ 43 ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે માહિતી આપે છે પ્રકરણ નંબર 6 ભારતીય પુરાવાનું કયું પ્રકરણ મિત્રો સાક્ષીઓ વિશેની પણ માહિતી આપે છે પ્રકરણ નંબર 10 આઈપીસીનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે પ્રકરણ 9 એ
આઈપીસીની કઈ કલમ, સોરી છેલ્લી કલમ સનાવી છે તો ગુનાઓ કરવાની કોશિશ વિશેની છે. આઈપીસીનું છેલ્લું પ્રકરણ જો પૂછવામાં આવે તો પ્રકરણ 23 એમનું લાસ્ટ છે. આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પ્રકરણ 18 શરીર સંબંધિત ગુનાઓનું છે, એ ખોટું વાક્ય છે. બહુચર્ચિત નિર્ભયા બનાવ મિત્રો દિલ્હીની અંદર 2012ની અંદર બનવા પામ્યો હતો. સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તો આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કહેવાશે? આઈપીસીની કલમ 379 મુજબ. મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે તો મોહનને આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો કહેવાશે? તો કલમ આવશે 307. મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે તો પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? કલમ 498 એ મુજબ. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર, આપ સૌ જાણો છો અને ખૂબ પ્રખ્યાત પ્રશ્ન છે, વિખ્યાત પ્રશ્ન છે. ગુજરાતનો સમય ઝોન આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે કેટલો તફાવત છે? તો ગુજરાતનો કોઈ અલગથી ટાઈમ ઝોન નથી, ભારતના સમય ઝોનનો જ જો અંશ ગણવામાં આવે તો ગુજરાતનો સમય એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમથી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. વાત કરીએ ઔરંગઝેબના જન્મસ્થળ વિશેની, દાહોદની અંદર જન્મસ્થળ છે. 1979માં કયો ડેમ તૂટવાથી સૌથી મોટી દુર્ઘટના ગુજરાતની અંદર સર્જાઈ હતી? તો આપ શું જાણો છો, મચ્છુ ડેમ હતો એ. કાકરાપાર થર્મલ પાવર સ્ટેશન છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે મિત્રો તો અમૂલનું પૂરું નામ જે છે એ આપ સૌ જાણો છો, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે. સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે? ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલી છે, ખૂબ જાણીતી નવલકથા છે. 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં મિત્રો 2 જ્યોતિર્લિંગ છે. એ નીચેનામાંથી જો કોઈ પૂછવામાં આવે તો સોમનાથ આવશે. ભારતના ઈસ્ટ નોર્થ રાજ્યો એટલે કે સેવન સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી? તો સિક્કિમ એક મિત્ર રાજ્ય એવું છે કે જેનો સમાવેશ અહીં આપેલા રાજ્યોમાં સેવન સિસ્ટરની અંદર થતો નથી. મેરીકોમ માટે કોઈ જાણીતી વાત કરવામાં આવે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પેલા ત્રણેય વિધાન સાચા છે. મણિપુરની પણ છે, 2014માં એશિયન્સ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ પણ જીત્યો હતો અને તેણે 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ પણ નોંધાયો છે. પરંતુ તેના પતિ ફૂટબોલના ખેલાડી વેચિંગ ભૂટિયા છે, આ વાત ખોટી છે. લાળ અને પીળા, લાળ અને લીલા રંગને ભેગો કરવાથી મિત્રો પીળો રંગ અસ્તિત્વમાં આવશે. નીચેનામાંથી 5x5નું સમાન મૂલ્યવાળું કોઈ મૂલ્યવાળું રકમ હોય તો આપ જાણો છો 5x5 એટલે કે 1. ઉપરની 4 આકૃતિ 5 સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર લગાવીને મારીને મિત્રો ફરીથી એ સ્થાને જો આવવાનું હોય તો એને સૌથી વધારે અંતર કયા પહેલાની અંદર કાપવું પડશે? તો મિત્રો આપ શું જાણો છો, આકૃતિ 2 કે જેની અંદર સૌથી વધારે કીડીની અંદર કાપવું પડશે. ઘડિયાળમાં 5 વાગ્યા છે મિત્રો, તો મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો અંશ કેટલા અંશનો ખૂણો બનશે? 150° ખૂણો બનશે. કરીના, કેટરીના, કંગના, કુસુમ અંગ્રેજી ભાષાના આલ્ફાબેટિક નામ છે અને ક્રમમાં ગોઠવતા ત્રીજું નામ કયું આવશે? જો ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટરીના છે એટલે કે બી એ ત્રીજું આવશે. મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ એવી છે કે જે રીટ નથી? તો ઉપરની તમામ જે રીટ આપવામાં આવેલી છે બધી જ રીટ છે. પોલીસ દ્વારા ધરપકડ થયેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે? 24 કલાકમાં કોઈ પણ સંજોગોમાં એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે. સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કાયદાના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણીને અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? તો મિત્રો એ જે છે એ વિશાખા જજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કયો વેદ સૌથી જૂનો મનાય છે? ઋગ્વેદ સૌથી જૂનો મિત્રો માનવામાં આવે છે. અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? યુરેનિયમ અણુશક્તિનો સૌથી મોટો સ્ત્રોત છે અને ખાસ કરીને જો રોલકને ચંદ્ર પર લઈ જવામાં આવે તો તેને $1 સમય એ ઘટે છે મિત્રો. પોલિયો સેનાથી થાય છે? વાયરસથી ફેલાતો રોગ છે પોલિયો. અજંતા એલોરાની પ્રખ્યાત ગુફાઓ મહારાષ્ટ્રની અંદર આવેલી છે. શિવાજીએ કોને વાગ્નાનકથી મારી હતો? તો અફઝલ ખાન આવશે. વાસ્કો દગામાં ભારતીય દરિયા માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતા, તેની માટે કયું વિધાન સાચું નથી? તો મિત્રો એ અહીંયા આગળ મેં ટીક છે સી કરેલી છે, તે ભારતની 2 વખત મુલાકાત લીધી હતી, પરંતુ એ પણ વાક્ય સાચું છે. તે 1498 ભારતમાં કલિકટ આવ્યા તે પણ સાચું છે. એક ગુજરાતીએ તેને મુંબાસાથી ભારતનો રસ્તો બતાવ્યો તે પણ સાચું છે, પણ એ વાક્ય ખોટું છે મિત્રો. ડી એટલે કે અહીંયા આગળ વાક્યની અંદર તે ડચ હતો એ ખોટું છે, કારણ કે તે પોર્ટુગીઝ હતો. ત્યારબાદ વાત કરવામાં આવે તો તે નીચેનામાંથી કઈ લડાઈથી ભારતના બ્રિટિશ શાસનનો પાયો નખાયો? તો પ્લાસીની લડાઈ હતી કે જ્યાંથી મિત્રો સૌ પ્રથમ બ્રિટિશ શાસનનો પાયો નખાયો. જય હિન્દ ચલો દિલ્હી વાલા નારા જે આપવામાં આવેલા હતા એ સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવેલા હતા અને આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી 1951ની અંદર.
અને ભૂદાન ચળવળના પ્રણેતા આપ સૌ જાણો છો વિનોબા ભાવે હતા. અને અટીરાનું પૂરું નામ અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન છે. મિત્રો, આપ સૌ એક વખત હું ફરી વખત અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું કે આપ કોન્સ્ટેબલની અંદર પાસ થઈ અને એક પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ કર્મચારી તરીકે ફરજ નિભાવો. આપનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ રહે પ્રભુ પ્રાર્થના સાથે. અને અમારી એક ખાસ અગત્યની વાત કે હું આગામી સમયની અંદર છે ટાર્ગેટ ક્લાસ 3 લઈને એક મોટો પ્રોજેક્ટ સિરીઝ બનાવવા જઈ રહ્યો છું અને જેની આપ સમક્ષ આપની સમક્ષ દરેક વિડીયો આવનારા સમયમાં મૂકવા જવાનો છું. અગ્રાથી લઈને સહેલા સુધીની દરેક વાતો કરવાના છીએ. તો મિત્રો, વિનંતી એટલી છે કે અમારી સાથે જોડાયેલા રહેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રહેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોને આપ સૌ ખૂબ ઝડપથી માણી શકો. થેન્ક યુ વેરી મચ એન્ડ વન્સ અગેઇન વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર.